لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا أنفقوا من طيبات ما كسبتم ومما أخرجنا لكم من الأرض، ولا تيمموا الخبيث منه تنفقون ولستم بآخذيه إلا أن تغمضوا فيه، واعلموا أن الله غني حميد. صلوات بر محمد وآل محمد. صلی علی محمد. آجنی رات شب جمعہ અને એ પણ માહે મુબારકે રમઝાનની પહેલી શબે જુમા, નૂરુન અલા નૂર, ઘણી જ નૂરાની રાત છે. દુઆ ઇસ્તિગફાર તૌબાની અને મરહુમીનના ઈસાલે સવાબની આ શબ છે. માહે મુબારકે રમઝાનની આ બાબરકત રાતોની અંદર રાબેતા મુજબ આપણે જે મૌઝુને બયાન કરતા આવ્યા છીએ એને પણ બયાન કરીશ. એની પહેલાં એક હદીસ બયાન કરવા માંગુ છું કે રસૂલે ખુદા ફરમાવે છે કે મારી ઉમ્મતના લોકોને ખુદાએ પાંચ ચીજો અતા કરી છે જેવી બીજી કોઈ ઉમ્મતને નથી મળી. મરહૂમ શેખ સદુક પોતાની કિતાબ ખિસાલમાં આ રિવાયતને લખે છે. રાવીનું નામ છે જાબિર. રસૂલે ખુદા પાંચ વાતોને બયાન કરે છે. સૌથી પહેલું તો એ કે રસૂલ કહે છે, રમઝાન મહિનાની પહેલી રાતમાં ખુદા મારી ઉમ્મતના લોકો ઉપર રહેમત ભરી નજર નાખે છે, અને જેના ઉપર ખુદાની રહેમતની નજર પડે એના ઉપર ક્યારે અઝાબ નથી થતો. બીજું એ કે રોજેદાર રોજા રાખીને એના મોઢાથી જે બદબુ આવે ખુદાની નજરમાં મુશ્કો અંબરની ખુશ્બુ કરતાં પણ આ બહેતર છે. ત્રીજું એ કે ખુદા મલાઇકાને હુકમ આપે છે દિવસ રાત રસૂલની ઉમ્મતના લોકો માટે ઇસ્તિગફાર કરો. અને ચોથું એ કે ખુદા જન્નતને હુકમ આપે છે, એ જન્નત તું પોતાને સુશોભિત બનાવ, પોતાને સજાવીને રાખ અને મારા બંદા માટે ઇસ્તિગફાર કર, નજીકમાં જ દુનિયાની વ્યાધિ અને પરેશાનીથી આઝાદ થઈ મારો બંદો તારી અંદર દાખલ થશે. અને પાંચમું, જ્યારે રમઝાન મહિનાની છેલ્લી તારીખ આવે ત્યારે ખુદા આ બંદાના બધા ગુનાહોને માફ કરી દે છે. આ બધું કોને નસીબ થાય જે આગળ વધે રમઝાન મહિનાની બરકતો હાસિલ કરવા માટે, કદમ આગળ વધારે ઇબાદતોના મેદાનમાં આવે અને આ મહિનાથી ભરપૂર ફાયદો ઉઠાવે. ખુદા આટલી બધી ચીજો પોતાના બંદાને આપવા માટે તૈયાર છે. એક સલવાત બર મુહમ્મદ વા અલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વા અલી મુહમ્મદ. કુરાને મજીદની આયતોને તમારી સમક્ષ આપણે હરરોજ રજૂ કરીએ છીએ. એવી આયતો કે જેની શરૂઆતમાં યા અયુહલ્લઝીના આમનુ આવતું હોય, આ શબ્દથી એ ઈમાન લાવવા વાળાઓ, ઓ ક્રુઆયા, ઓ બિલીવર્સ, એ સાહેબાને ઈમાન, પછી ખુદા એક પૈગામ આપે છે, સંદેશો આપે છે. 89 જગ્યા ઉપર કુરાનમાં આ આયત આવી, આ શબ્દ આવ્યો અને આવી આયતો મોજૂદ. એક એક આયતોને આપણે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ.
આજે જે આયતને બયાન કરવી છે એના શાને નુઝુલમાં તફસીરની અંદર આપણને મળે છે. આજની આયતનો મૌઝુ પણ ઇન્ફાક છે, એટલે રાહે ખુદામાં માલ ખર્ચ કરવો. ખુદાએ જે આપણને આપ્યું છે એમાંથી રાહે ખુદામાં આપવું, ગરીબોને આપવું, જરૂરતમંદોને પહોંચાડવું. પણ આજની આયતમાં એમ કહેવામાં આવ્યું છે કે શું આપવામાં આવે રાહે ખુદામાં, અથવા કેવું આપવામાં આવે. હદીસમાં તફસીરની અંદર મળે છે કે જહાલતના જમાનામાં અમુક લોકો બહુ માલદાર થઈ ગયા, બહુ પૈસાવાળા થઈ ગયા, વ્યાજનો પૈસો ખૂબ થઈ ગયો એ લોકો પાસે, અને હવે મુસલમાન થયા પછી રાહે ખુદામાં આપવા માંડ્યા કે આ બધો નકામો હરામ માલ છે, આપી રાખો લોકોને અને ગરીબોને આપવા લઈ ગયા. એક રિવાયતમાં મળે છે, મૌલા અલી ફરમાવે છે કે અમુક લોકો જ્યારે ગરીબોને મદદ કરવા માટે ખજૂર આપતા ને, તો ખજૂરની અલગ અલગ જાત આવે ને, અમુક એવા ખજૂર આવે કે જેની અંદર ઠળિયો નાનું હોય, એનું બીજ નાનું હોય અને ખજૂર આબાદ મોટા મોટા હોય. અમુક ખજૂર એવા હોય કે સાવ સુકાયેલા ખજૂર હોય, એકદમ પાતળા અને નાના ખજૂર હોય. આ લોકો એમ કરતા, બધા ખજૂર મિક્સ કરતા, સારા ને ખરાબ, પછી રાહે ખુદામાં આપતા ને પછી ગરીબોને આપતા. ખુદાએ આ આયતને નાઝિલ કરી, તમે એવું ના આપો. ખુદાની રાહમાં આપવું હોય તો સારી ચીજો આપો, સારા માલમાંથી આપો, સારી ક્વોલિટી વાળું આપો. હવે આપણે આ કુરાની મજીદની આયતને જોઈએ, સુરા નિમેરો 2 આયત નિમેરો 267, 267મી આયત સુરા બકરાની. જો એકરા ઉપર આવી શકે તો આપણે આ આયતને જોઈ શકીએ. ખુદાવંદે આલમ આ આયતની અંદર કહે છે, આપણે તરજુમો કરશું, યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવવા વાળાઓ, અન્ફિકુ મિન તૈયબાતિમા કસબતુમ, તમે રાહે ખુદામાં એ ચીજોને આપો જેને તમે હલાલ રીતે કમાવી છે. હલાલ કમાણીમાંથી તમે રાહે ખુદામાં આપો. વમિમ્મા અખરજના લકુમ મિનલ અર્ઝ, અને એ ચીજો કે જેને તમે, જેને અમે જમીનથી ઉગાડી છે, એટલે તમે ખેતી કર્યા છો, તમારી મહેનતની કમાઈ છે, એને તમે રાહે ખુદામાં આપો. પછી આગળ કહે છે, વલા તયમ્મુલ ખબીસ મિનહુ તુન્ફિકૂન, એવા માલની પાછળ ના જાઓ કે જે સારો નથી. રાહે ખુદામાં દેવું છે તો પોતાના ઘરમાં પોતાના માલમાં તપાસ કરે, કયું નકામું છે, કયું વેસ્ટ અને વધારાનું છે, એને આપી દો, એને નથી રાખવું. ખુદા કહે છે, તમે એવા માલને ન શોધો ઇન્ફાક કરવા માટે. પછી કહે છે, વલસ્તુમ બિઆખિઝીહ ઇલ્લા અન તુગમિઝુ ફી, ખુદા કહે છે, જો એવો બુરો માલ, હલકો માલ, ખરાબ માલ, જો તમે જરૂરતમંદ હોય ને તમને આપવામાં આવે, ત્યારે તમને કેવું લાગશે? તમે લેવા તૈયાર છો આવી ચીજને? ખુદા કહે છે, મજબૂરી સિવાય તમે પણ એને નથી સ્વીકારવાના, શા માટે તમે રાહે ખુદામાં આવું આપો છો? વઅલમુ અન્નલ્લાહ ગનીયુન હમીદ, જાણી લ્યો, ખુદા ગની છે, બેનિયાઝ છે, એને તમારા માલની જરૂર નથી. પણ તમારે જો આપવું હોય ને ખુદાથી નજદીક થવું હોય તો સારી ચીજને આપો, સારી ક્વોલિટી વાળી ચીજને તમે આપો. ખુદા ગની પણ છે અને હમીદ પણ છે, વખાણ કરનાર અને વખાણ થનાર છે ખુદાની જાત. આ આયતની અંદર ચોખ્ખું કહેવામાં આવ્યું, ખુદાની રાહમાં દેવું હોય તો સારામાં સારી ચીજ, બેસ્ટ ચીજ, એને રાહે ખુદામાં આપો. ખુદા કેવી રીતના દલીલ લાવે છે, કે છે, તમે પોતાને એ જરૂરતમંદની જગ્યાએ જુઓ. કોઈ મુમિનને ખરાબ ચીજ આપવામાં આવે, નકામીને હલકી ચીજ આપવામાં આવે, આ ચીજ જાણે એમ કે આપણે સામેવાળાને હલકો લેખા, એની તહકીર કર્યા. અને જ્યારે રાહે ખુદામાં આપણે આપીએ ને, શબ્દ જુઓ, ફી સબીલિલ્લાહ, રાહે ખુદામાં, એટલે આપણે જે આપીએ છીએ તો લેનાર સામે ફકીર છે અને ખુદા છે. આને આપણે સાદી સાદી ચીજ, સામાન્ય ચીજ, હલકી ચીજ આપશું, આને તો હલકો લેખા, ખુદાની બારગાહમાં પણ એક જાતની બેઅદબી કહેવાય, એક જાતની બે એહતરામી કહેવાય.
સારી ચીજો રાહે ખુદામાં આપવામાં આવે, બેસ્ટ ચીજો રાહે ખુદામાં આપવામાં આવે. અહલે બૈત અલૈહિસ્સલામે આ તો આપણને શીખાડ્યું છે. આપણે બધા જાણીએ છીએ ને, એક ઔરતને, એક ખાતૂનને પોતાની શાદીનો લિબાસ કેટલો પ્યારો હોય, વર્ષો સુધી સાચવીને રાખતી હોય શાદીના કપડા. બીબી ઝહરા એક રાત પણ નથી રાખતા. ગરીબને કનીઝ આવી હતી અંસારમાંથી, એક બાઈ આવી હતી, એની પાસે કપડાં નહોતા સારા. બીબી પાસેથી માંગણી કરે છે, પોતાનો લિબાસ આપવા ચાહે છે, ત્યારે કુરાનની આયત યાદ આવી, લન તનાલુલ બિર હત્તા તુન્ફિકુ મિમ્મા તુહિબ્બુન. ખુદાની બારગાહમાં આપવું હોય તો તમને જે પસંદ હોય એ આપો. બીબી કહે છે, મને મારો આ શાદીનો લિબાસ પસંદ છે એટલે મેં ઈ રાહે ખુદામાં આપી દીધો. સારી ચીજો, એટલે જ આપણે જ્યારે કુરબાની કરવાની હોય ને, ત્યારે પણ આપણે હુકમ છે કે સારા જાનવરને, બે અયબ જાનવરને, સારી ચીજને આપણે રાહે ખુદામાં આપીએ, અને આ ચીજ આપણને ખુદાથી નઝદીક કરે છે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ્સલામ, સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, એમની પાસે એક માણસ આવીને કહે છે, મૌલા મને મદદની જરૂર છે, મને કંઈક આપો. ઇમામે પોતાના ગુલામને કીધું એને 1000 સિક્કા આપી દે ને. એટલે ગુલામે સવાલ કર્યો, મૌલા 1000 સિક્કા તો આપું, પણ સોનાના આપું કે ચાંદીના? સોનાના આપું કે ચાંદીના? આપણે કહેશું ભાઈ સોનાના થોડી દેવાય, ચાંદીના દઈ દે ને, સોનાના આપણે આપણા માટે રાખીએ. ઇમામ જવાબમાં કહે છે, જે એના માટે ફાયદાકારક હોય એ આપી દે, એને સોનાના ખપતા હોય તો સોનાના, ચાંદીના ખપતા હોય તો ચાંદીના. અલીની નજરમાં આ બંને બરાબર છે. અલીની નજરમાં આ સોના અને ચાંદી પથ્થરની માફક છે. કિલા હુમા ઇન્દી હજરાન, મારી નજરમાં કંઈ ફરક નથી પડતો. સારી ચીજ એને જે લાગતી હોય, એને જે પસંદ હોય, એના માટે ફાયદાકારક હોય એ એને આપવામાં આવે. અમીરુલ મુમિનીન એટલો ઇન્ફાક કરતા, એટલું રાહે ખુદામાં આપતા, એક માણસે પૂછી લીધું, મૌલા તમે આટલું બધું આપો છો, થોડુંક તમારા માટે સાચવીને રાખો ને, માલ તમે ભેગો કરો ને, તમારા ખજાના પણ જરાક હોવા જોઈએ ને. ઇમામ જવાબમાં કહે છે, જો મને ખબર હોત, આપણને શીખાડવા માટે ઇમામ કહે છે, જો મને ખબર હોત આ જેટલું આપ્યું છે એમાંથી એક ખુદાએ કબૂલ કરી લીધું છે તો અલી હાથ રોકી દેત, પણ ખબર નથી આ મારું આપવું ખુદાની બારગાહમાં કબૂલ થાય છે કે નહીં. હું આપતો રહીશ, આપતો રહીશ, એકાદ ચીજ કબૂલ થઈ ગઈ તો આપણો બેડો પાર છે, આપણી આ મહેનત વસૂલ અને આપણી કામયાબી બાકી છે. બસ અઝીઝો, મેં મારી વાતને પૂરી કરી. આ આયતનો પૈગામ એ હતો, ખુદાની રાહમાં જો આપવું હોય તો સારામાં સારી ચીજ આપવામાં આવે, બહેતરીન ચીજ, હલાલ માલ, હલાલ કમાઈથી, આપણી મહેનતની ચીજ, અને પાક અને પાકીઝા સારો માલ રાહે ખુદામાં અતા કરવામાં આવે. આજની આ રાત શબે જુમા, માહે મુબારક રમઝાનની આ પીલી શબે જુમા, આપણે બધા આપણા દિલોને રવાના કરીએ કરબલાની તરફ. આપણે બધા રોજેદાર છીએ, દિવસના રોજા રાખીએ છીએ, અલ્હમ્દુલિલ્લાહ આપણા રોજા સખ્ત નથી. છે દુનિયામાં મુમિનીન કે જેઓ ગરમીના અને લાંબા રોજા રાખી રહ્યા છે, યકીનન એ લોકોનો સવાબ પણ વધારે છે, એમની મહેનત પ્રમાણે ખુદા એમને અજરો સવાબ આપશે. જ્યારે આપણી ઔલાદ, નાના બાળકો એને રોજા રખાવીએ, રોજાની હાલતમાં એ લોકો જમવાનું નથી માંગતા, બલકે પાણી માંગતા હોય, ભૂખનો અહેસાસ નહીં બલકે તરસનો અહેસાસ થતો હોય. કરબલાની પ્યાસને આપણે યાદ કરીએ, કરબલાની પ્યાસના બારામાં હુર જ્યારે આવ્યા છે ઇમામના ખૈમામાં, હુર જ્યારે આવ્યા છે ઇમામના લશ્કરમાં, ઇમામના લશ્કરના માહોલને જોઈ જ્યારે દુશ્મનો સાથે જંગ કરવા મોર ખિતાબ કરે છે, ત્યારે કહે છે, એ લોકો આ ફુરાતનું પાણી વહી રહ્યું છે, જાનવરો સેરાબ થઈ રહ્યા છે, પણ ખૈમામાં હુસૈનના બાળકો પ્યાસા છે, એટલી હદે પ્યાસા છે કે તેઓ જમીનથી ઊભા નથી થઈ શકતા.
કરબલાની પ્યાસ અંદાજો તો લગાવો, જેણે કરબલાની પ્યાસ જોઈ છે ઈ બોલી રહ્યા છે. હુર કહે છે, હું જોઈને આવ્યો છું, હું શહેરના બાળકો એટલા પ્યાસા છે. અલ અતશ કહી રહ્યા છે. અઝીઝો, કરબલાના મેદાનમાં આકા હુસૈન પર આટલી મુસીબતો પડી, ઇમામ કઈ નથી માંગતા, એક વખત ઇમામ માંગણી કરે છે અને એ પણ પાણીનો સવાલ કરે છે પોતાના નાના બાળક માટે. આકા હુસૈન પોતાના નાના બાળક માટે પાણીની માંગણી કરતા રહ્યા, પાણીના જવાબમાં તીર ફેંકવામાં આવ્યું અને અસગરને શહીદ કરવામાં આવ્યા. અઝીઝો, આ મુસીબત એટલી મોટી મુસીબત છે, ઇમામની પ્યાસ એટલી સખ્ત પ્યાસ છે. ઇમામે આપણી પાસે પણ એક માંગણી કરી છે, આપણાથી પણ એક ડિમાન્ડ કરી છે, એ મારા શિયાઓ, એ મારા શિયાઓ, તમે મને યાદ કરજો. ક્યારે? પ્યાસા હોય ત્યારે. નહીં નહીં, પ્યાસા હુસૈન આપણને પ્યાસની હાલતમાં યાદ કરવાનું નથી કહેતા, જ્યારે તમે ઠંડુ પાણી પી લો ત્યારે મારી પ્યાસને યાદ કરજો. હાય હુસૈન કે જેમને ફુરાતના કિનારે પ્યાસા ઝબા કરવામાં. પરવરદિગાર, અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા, અમારા રોઝા નમાઝો તિલાવત દુઆને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા, માહે મુબારક રમઝાનની ઇબાદતો કરવાની ભરપૂર તૌફીક નસીબ કર. ખુદાયા, અમારા અમારા મા બાપના, અમારી આલ ઔલાદના ગુનાહોને માફ કર. ખુદાયા, અમારા મરહુમીનની મગફરત ફરમાવ. ખુદાયા, જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા, દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાઝત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કર, અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.